મિત્રો આપણા શાસ્ત્રના લેક્ચર નંબર 10 ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે મધ્યક મધ્યસ્થ અને બહુલકના સંયુક્ત દાખલાઓ જોવાના છે. એટલે એક જ માહિતીમાં ત્રણે ત્રણ વસ્તુ તમને પૂછાય, ત્રણે ત્રણ વસ્તુ મેળવવાની કે જો આગળના દાખલામાં કેવું હતું, કોઈ પણ માહિતી આપેલી હોય અને એ માહિતીમાં મધ્યક મેળવવાનું કે અથવા તો મધ્યસ્થ મેળવવાનું કે અથવા તો બહુલક મેળવવાનું કે. પરંતુ હવે આપણે એવા દાખલાઓ જોવાના છે કે એક જ દાખલાની અંદર ત્રણે ત્રણ વસ્તુ મેળવવાની થાય, મધ્યક મધ્યસ્થ અને બહુલક. જો આવો દાખલો છે ત્રણ માર્ક ની અંદર પૂછાય તો એક માર્ક મધ્યક નો, એક માર્ક મધ્યસ્થ નો અને એક માર્ક બહુલક નો હોય તો આ દાખલાઓ પણ ખૂબ જ સરળ છે. જો તમે આગળના જે દાખલાઓ ભણી ગયા એ દાખલાઓ તમને સરસ રીતે આવડતા છે તો આ દાખલા જરાય અઘરા નહીં લાગે. પરંતુ આની અંદર કેવું થશે કે ત્રણે ત્રણ રીતનો સમાવેશ એક જ દાખલાની અંદર કરવાનો થશે. તો જોઈએ આપણે દાખલાઓ. જો અહીંયા પહેલી રકમ આપેલી છે, એક ટીમે શ્રેણીની 10 મેચમાં કરેલા બોલની સંખ્યા નીચે મુજબ છે. 2 3 4 5 0 1 3 3 4 અને 3. તો બોલનો મધ્યક મધ્યસ્થ અને બહુલક શોધો. બરોબર છે. જો પહેલા આપણે મધ્યસ્થ શોધીએ તો અહીંયા પહેલી શરૂઆત કરશું મધ્યકથી. તો પહેલા વાત કરીએ મધ્યક માટે, તો પહેલા આપણે બહુ થોડાક આગળના વર્ગો પહેલાનું યાદ કરી લઈએ. મધ્યકનું સૂત્ર, મધ્યકનું સૂત્ર શું થશે? માત્ર આવા અવલોકનો આપેલા હોય અવર્ગીકૃત, ત્યારે એનું સૂત્ર થશે સિગ્મા xi / n. તો અહીંયા પહેલા આપણે n આપણને ખબર હોવી જોઈએ. અહીં n બરાબર જુઓ, n ની સંખ્યા ગણી લો, 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો n બરાબર થશે અહીંયા 10. હવે આપણે અહીંયા મધ્યકનું સૂત્ર વાપરીએ. મધ્યક x બાર બરાબર, મધ્યક ને શેના વડે દર્શાવાય? x બાર વડે. x બાર બરાબર સિગ્મા xi / n. હવે આપણને ખ્યાલ છે સિગ્મા એટલે સરવાળો અને xi એટલે અવલોકનો. આપેલા બધા જ અવલોકનોનો સરવાળો કરવાનો છે. તો આપેલા અવલોકનો 2 + 3 + 4 + 5 + 0 + 1 + 3 + 3 + 4 + 3. સમજાય છે? જુઓ અહીંયા આપણે આપેલા બધા જ અવલોકનોનો સરવાળો કર્યો, છેદમાં અવલોકનોની સંખ્યા. તો અવલોકનોની સંખ્યા છે 10 બરાબર. હવે બધાનો સરવાળો કરીએ, 2 ને 3 5 5 ને 4 9 9 ને 5 14 14 ને 15 15 ને 3 18 18 ને 3 21 21 ને 3 25 અને 25 ને 3 28 28 ના છેદમાં 10. હવે જ્યારે આપણે મધ્યકના દાખલાઓ ગણતા ત્યારે આપણે શીખી ગયા કે છેદમાં જ્યારે 10 હોય ત્યારે ભાગાકાર કરવાની જરૂર રહેતી નથી. અહીંયા જમણી બાજુથી 1 પોઈન્ટ ખસેડી દેવાનો જો છેદમાં 1 શૂન્ય હોય તો. તો અહીંયા આપણે શું કરશું, 1 પોઈન્ટ ખસેડી દઈએ એટલે અહીંયા આવશે જવાબ આપણો 2.8. તો x બાર એટલે કે મધ્યક મળશે 2.8. હવે આપણે આગળ વાત કરીએ મધ્યસ્થની. આગળ બીજી આપણે વાત કરીએ મધ્યસ્થની. તો આપણે મધ્યસ્થ કઈ રીતે શોધતા જુઓ ની, મધ્યસ્થ શોધવા માટે શું કરવું પડે? આપેલા અવલોકનને પહેલા ચડતા ક્રમમાં ગોઠવવા પડે. પહેલા અહીંયા લખવાનું આપેલા અવલોકનોને, આપેલા અવલોકનોને ચડતા ક્રમમાં, ચડતા ક્રમમાં ગોઠવતા, આપેલા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતો. અહીંયા પેલા આપણે ચડતો ક્રમ ગોઠવશું. જો સૌથી પહેલા સૌથી નાનું અવલોકન 0, આગળ આવશે 1 બીજી વખત નથી બરોબર, આગળ 2, એની પછી આગળ કયું આવશે 3, પછી 3 જુઓ 4 વખત છે એટલે અહીંયા આપણે કન્ટિન્યુ 4 વખત લખશું. સમજાય છે? 3 છે આપણે કન્ટિન્યુ 4 વખત લખશું. આગળ આવશે 4, પછી 5, 4 થી 2 વખત છે એટલે આપણે 2 વખત લખવા પડશે 4 4, અને છેલ્લે આવશે
અવલોકન ગણી લીધું 1 2 3 4 5 6 7 8 9 અને 10 તો અહીંયા અવલોકન 10 થઈ જાય છે n બરાબર 10 એ 10 કેવી સંખ્યા થાય યુગ્મ છે તો યુગ્મ માટે સૂત્ર તેથી મધ્યસ્થ m બરાબર મધ્યસ્થ કેપિટલ m બરાબર n ના છેદમાં 2 મો અવલોકન प्लस n ના છેદમાં 2 प्लस 1 નું અવલોકન અને આકારના છેદમાં આવશે 2 જો અહીં આપણે મધ્યસ્થ શોધવાનો છે બરાબર n ના છેદમાં 2 નું અવલોકન n બરાબર કેટલા છે 10 તો 10 ના છેદમાં 2 જો અહીં તમે ડાયરેક્ટ પણ ગણતરી કરી શકો જો 10 ના છેદમાં 2 એટલે 5 10 ના છેદમાં 2 પ્લસ 1 નું અવલોકન અને આખાના છેદમાં કેટલા આવશે છેદમાં 2 ચાલો આગળ તો આગળ ગણતરી કરીએ જુઓ 10 ના છેદમાં 2 એટલે 5 નું અવલોકન પ્લસ હવે અહીંયા આપણે ખબર છે અહીંયા બંને અવલોકન થી ક્રમિક આવે અહીંયા 5 નું હોય તો હવે પછી કયું આવશે 6 નું અવલોકન અને આખાના છેદમાં આવશે 2 સમજાય છે 5 મો અવલોકન 6 મો અવલોકન છેદમાં 2 તો ગણો 5 મો અવલોકન 1 2 3 4 અને 5 5 મો અવલોકન 3 અને 6 મો અવલોકન પણ 3 થશે બરાબર 3 3 છેદમાં 2 3 3 6 6 ના છેદમાં 2 તેથી કેપિટલ m બરાબર 6 ના છેદમાં 2 એટલે 2 દેરી 6 m બરાબર 3 હવે આગળ આપણે અહીંયા બહુલક શોધવાનો બાકી છે તો હજી આપણે લખશું અહીંયા બહુલક માટે હવે આગળ બહુલક માટે જો અહીંયા મારે જગ્યા નથી બોર્ડ ની અંદર એટલે મેં આ રીતે લખેલું છે તમારે કન્ટિન્યુ લખવાનું પહેલા મધ્યક મધ્યક ની નીચે શરૂ કરવાનું મધ્યસ્થ મધ્યસ્થ પૂરું થાય પછી જ બહુલક શરૂ કરું અહીંયા તો મારે જગ્યા ન હોવાથી મેં આ રીતે લખેલું છે બરોબર તો અહીંયા હવે આપણે અહીંયા બહુલક મેળવીએ તો બહુલક માટે જુઓ સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું હોય એવું તો કે અવલોકન 3 છે એ કેટલી વખત પુનરાવર્તન પામે 1 2 3 અને 4 વખત પુનરાવર્તન પામે પછી 4 છે એ પુનરાવર્તન પામે પરંતુ 2 જ વખત પુનરાવર્તન પામે તો અહીંયા આપેલ માહિતીનો બહુલક કેટલો મળશે સીધો આપણને 3 મળી જાય ને જુઓ અહીંયા નીચે લખશું પેલા આપેલ માહિતીમાં અવલોકન 3 એ ચાર વખત પુનરાવર્તન પામે છે પામે છે બરોબર અને તે સૌથી વધુ વખત અથવા તો એટલે કે સૌથી વધુ વખત પુનરાવર્તન પામે છે એનો મતલબ એવું થાય કે સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન 3 છે તેથી બહુલક z બરાબર 3 મળે તો અહીંયા આપણને મધ્યક મળે છે 2.8 મધ્યસ્થ મળે છે 3 અને બહુલક મળે છે 3 એટલે ખાસ યાદ રાખવાનું મધ્યસ્થ અને બહુલક છે એ બધા નજીકમાં જ મળતા હોય થોડાક આગા પાછા હોય પણ મોસ્ટ ઓફલી વધારે પ્રમાણમાં એ બધા નજીક હતું જો અહીંયા 2.8 એને નજીક 3 અને આ 3 જો આ બંને તો સેમ જ છે સમજાય છે એટલે આ છે એ બધા સૌથી નજીક મળતા હોય તો હવે આગળ છેલ્લે આપણે લખશું આમ મધ્યક 2.8
मध्यस्थ त्रण अने बहुलक त्रण तो आ दाखलो से आ रीते आखो कम्प्लीट थाय समझाय से तमारे जो आ बधु क्रमशः लखवानो अने आ बधा दाखला आपणे आगळ जोई गेला छे એટલે આ દાખલા છે હું આશા રાખું કે તમને આવડતા હશે પરંતુ આવા દાખલા છે પરીક્ષાની અંદર 3 માર્કની અંદર પૂછાય અને આવો એક દાખલો ફરજિયાત પૂછાશે તે ધોરણ 9 ની પરીક્ષાની અંદર આવો 3 માર્કની અંદર એક દાખલો ફરજિયાત હશે ચાલો હવે થોડાક વધારે મહાવરા માટે આગળ દાખલા જોઈએ ચાલો જુઓ આગળનો દાખલો છે બીજો દાખલો ગણિતની કસોટીમાં 15 વિદ્યાર્થીઓએ 100 માંથી મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે 41, 39, 48, 52, 46, 62, 54, 40, 96, 52, 98, 40, 42, 52, અને 60. તો આ માહિતીનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધો. તો આની અંદર પણ ત્રણે ત્રણ આપણે માહિતી શોધવાની છે. તો પહેલા આપણે મેળવીએ મધ્યક. દાખલાની શરૂઆત કરશું મધ્યકથી. મધ્યક તો મધ્યક માટે પહેલા આપણે ખબર હોવી જોઈએ અહીં n બરાબર તો અહીં આપણે સંખ્યા ગણવી પડે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 અથવા તો સંખ્યા ન ગણો તોય ખબર પડી જાય જુઓ અહીં ગણિતની કસોટીમાં 15 વિદ્યાર્થીઓ છે એટલે અહીંયા 15 ના જ ગુણ હોય 16મો વિદ્યાર્થી હોઈ શકે નહીં તો n બરાબર 15 તેથી મધ્યક x બાર બરાબર સિગ્મા xi સિગ્મા f સિગ્મા xi એટલે આપેલ બધા જ અવલોકનોનો સરવાળો સિગ્મા xi 41 + 39 + 48 + 52 + 46 + 62 હવે આગળ એ નીચે લખશું + 54 + 40 + 96 + આગળ 52 + 98 + 40 + 42 + 52 + 60 અને છેદમાં આખાના છેદમાં કેટલા આવશે 15 કારણ કે અવલોકનોની કુલ સંખ્યા છે 15 અને ખાસ ગણી લેવાના એક જ અવલોકન ભૂલાતું નથી ને 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 હવે આ બધા જ અવલોકનોનો સરવાળો કરવાનો જો અહીંયા આડા અવલોકનો છે એટલે તમારે ઊભા સ્વરૂપે દર્શાવીને સીધો સરવાળો કરવાનો તો અહીંયા આપણે આ સરવાળો મળશે 822 છેદમાં 15 822 નો 15 વડે ભાગાકાર કરો 822 નો 15 વડે ભાગાકાર કરો તો અહીંયા આપણને જવાબ મળશે જો આ રીતે પણ ભાગાકાર કરી શકાય 15 5 75 કેટલા વધશે 15 5 75 તો આગળ કેટલા વધશે જુઓ 75 માંથી સોરી 82 માંથી 75 બાદ કરો 7 7 ને 2 72 એટલે પહેલા 15 5 75 ભાગાલ છે 82 માંથી 75 બાદ કરો કેટલા આવશે 7 7 ને 2 72 હવે આગળ 15 15 ના ઘડિયામાં 72 કરતા નાના 15 6 60 60 72 માં 60 બાદ કરો એટલે 12 આવશે હવે 12 12 અને 15 એટલે ભાગાલ છે નહીં ભાગમાં મૂકો ભાગમાં પોઈન્ટ 1 શૂન્ય મૂકો એટલે કેટલા આવશે 120 15 18 120 તો અહીંયા આપણે x બાર મળશે અથવા તો સીધો તમે ભાગાકાર કરી નાખો તો પણ હાલે 822 ભાગ્યા 15 એટલે પેલો ભાગ 5 હાલશે પછી 4 પછી ભાગ હાલશે નહીં ભાગમાં આપણે પોઈન્ટ મૂકવું પડે ને આગળ ભાગ ન રહે અહીંયા અંકો ખાલી થઈ જાય પછી ઉપર પડે પોઈન્ટ મૂકવું પડે એટલે અહીંયા પછી શૂન્ય ઉતારી શકો તમે એટલે 15 8 120 તો અહીંયા આપણે મધ્યક મળશે 54.8 આગળ આપણે મધ્યસ્થ મેળવીએ મધ્યસ્થ માટે ગણિત તો આપણને ખબર છે મધ્યસ્થ માટે મધ્યસ્થ શોધવો હોય તો પહેલા આપેલ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવા પડે સમજાય છે તો અહીંયા પહેલા લખશું આપેલ માહિતીમાં આપેલ અવલોકનોને આપેલ અવલોકનોને
चढ़ता क्रम में गोठवता आपेल अवलोकनो ने चढ़ता क्रम में गोठवता जो सौथी नानो अवलोकन क्यों थाशे सौथी नाना नानो अवलोकन 39 बराबर 39 પછી જે અવલોકન આવી જાય છે એને આપણે ટિક કરી નાખીએ 39 પછી આગળ આવશે 40 પણ 40 જો બે વખત છે 40 પછી આગળ 41 41 બીજી વખત નથી એટલે અહીં 41 41 પછી 42 42 42 પછી આગળ 43 નથી 44 આગળ નથી 45 નથી સીધા 46 બરોબર 46 પછી આગળ 47 નહીં 48 48 પછી આગળ 49 નથી આની અંદર 49 નથી આગળ 50 50 પણ નથી 51 નથી હવે આગળ 52 તો 52 જો કેટલી વખત છે 1 2 અને 3 તો અહીંયા આપણે 3 વખત લખવા પડશે 52 52 અને 52 હવે 52 આવી ગયા આગળ 53 નથી 54 પછી આગળનો અવલોકન આવશે 54 પછી સીધા 60 પછી આગળ 60 પછી 60 ઉપર ટિક કરના કોઈને ખબર પડે અવલોકન આવી ગયેલું છે 60 પછી આગળ 62 અને 62 પછી આગળ 96 96 પછી છે 98 સમજાશે જો બધા અવલોકન આવી જાય છે એટલે પહેલા આપણે સંખ્યાની ગણતરી કરી લઈએ બધા અવલોકન આવી જાય છે કે નહીં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 એટલે અહીં આપણે ખબર પડે કે 15 એ 15 અવલોકન આવી જાય છે n બરાબર 15 એ યુગ્મ થાય કે અયુગ્મ અયુગ્મ છે તેથી મધ્યસ્થ કેપિટલ m બરાબર n + 1 છેદમાં 2 મું અવલોકન n + 1 છેદમાં 2 મું અવલોકન જો n ની કિંમત મૂકો 15 15 + 1 છેદમાં 2 મું અવલોકન આગળ 15 + 1 કેટલા થશે 16 16 ના છેદમાં 2 16 નો 2 વડે ભાગાકાર એટલે 8 મું અવલોકન સમજાશે જો અહીં આપણે એક સ્ટેપ સ્કીપ કરી દીધું છે આગળ સીધી ગણતરી કરી 15 ને 1 16 16 ના છેદમાં 2 એટલે 8 મું અવલોકન તેથી m બરાબર બોલો 8 મું અવલોકન જુઓ 1 2 3 4 5 6 7 અને 8 તો 8 મું અવલોકન મળશે 52 તો મધ્યસ્થ આપણને કેટલો મળશે અહીંયા 52 મળશે સમજાશે એટલે સુધી સમજાય છે હવે આગળ જોઈએ બહુલક બહુલક તો બહુ સરળ હશે કે આપેલ માહિતીમાં જોઈ લેવાનું કયું અવલોકન વધારે વખત પુનરાવર્તન પામે છે તો અહીંયા જો આપણે ત્રણે ત્રણ દાખલા ભેગા કરીએ ને તો એની અંદર આપણે પુનરાવર્તન પામતા અવલોકન સીધું મળી જાય જો મધ્યસ્થની અંદર ચડતા ક્રમમાં ગોઠવેલા હોય તો અહીંયા જ આપણે ખબર પડી જાય જુઓ 40 થી 2 વખત આવે છે બરોબર પછી આગળ તો કે 52 થી 3 વખત આવે છે તો કેટલી વખત 3 વખત આવે છે અને બાકીના અવલોકન પુનરાવર્તન પામતા નથી એટલે સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન 52 થાય તો અહીંયા આપેલ માહિતીનો બહુલક પણ કેટલો મળશે 52 મળશે તો અહીંયા લખશું આપેલ માહિતીમાં અવલોકન 52 એ ત્રણ વખત પુનરાવર્તન પામે છે એટલે કે સૌથી વધુ વખત પુનરાવર્તન
પામે છે તેથી આપેલ માહિતીનો બહુલક અહીંયા પામે છે તેથી z બરાબર કેટલા મળશે અહીંયા આપણે 52 મળ સમજાય છે જો અહીંયા z બરાબર આપણે 52 મળશે તો જો x બાર મળશે 54.8 મધ્યસ્થ મળશે 52 અને બહુલક પણ મળશે 52 તો અહીંયા છેલ્લે લખવાનું હા આમ આપેલ માહિતીમાં મધ્ય 54.8 અલ્પવિરામ મધ્યસ્થ 52 અને બહુલક 52 મળે તો અહીંયા છે આ રીતે આખો દાખલો કમ્પ્લીટ થાય સમજાય છે જો આવો આખો દાખલો છે 3 માર્ક ની અંદર પૂછાય તો આપણે વધારે મહાવરા માટે હું તમને એક દાખલો હોમવર્ક ની અંદર આપું છું અને હવે આપણે ફરીવાર લેક્ચર નંબર 11 ની અંદર મળીશું